नमस्कार दर्शक मित्रों, सुप्रभात, जय श्री कृष्ण। इंडिया न्यूज़ गुजराती अष्टगुरु संबुद्ध शास्त्री आपनो हार्दिक स्वागत करू छू। श्री आर्य विनायकाय नमः। आज नो पंचांग अने राशिफल 19 ऑगस्ट 2022 शुक्रवार। सूर्योदय 6:22, सूर्यास्त 19:02, विक्रम संवत 2078, श्रावण मास, कृष्ण पक्ष, तिथि 8, 22:58 सुधी, नक्षत्र कृतिका 25:52 सुधी, योग ध्रुव 20:57 सुधी, करण बालव 10:05 सुधी। आज ना शुभ मुहूर्त मित्रों, अभिजीत मुहूर्त 12:05-12:56, कुलिक काल श्रेष्ठ मुहूर्त 7:42-19:18। मित्रों, आ शुभ मुहूर्त में कोई पण शुभ कार्य करी शको छो। आज ना अशुभ मुहूर्त यमघंड योग 15:43-17:19, राहु काल 10:54-12:30 सुधी, आ समय में शुभ कार्य करशो नहीं। आज नी यात्रा नी दिशा जे पूर्व अने दक्षिण, आजे दही खाई ने प्रस्थान करवाथी लाभ थशे। आजना दिवसनु महत्व, श्री कृष्ण जयंती व्रत, वैष्णवों माटे गोपाल काला, काला अष्टमी, जरा जीवंतिका पूजन, ज्वालामुखी योग समाप्त 23 कलाके, दग्ध योग सूर्योदय थी 23 कलाके, ज्वालामुखी योग प्रारंभ 25:53 सुधी। मित्रों, आज जन्मेला बाळकोनु नामकरण वृषभ राशिनी उपर ब व उ अक्षरे नामकरण करवु शास्त्र सहमत छे। दर्शक मित्रों, भविष्यना गर्भनी आगाही सर्वत्र देशमा हल्काथी भारी वरसाद थई शके छे। आजना बजारनी तेजी मंदीमा गईकालनो बजार यथावत रहेशे। दर्शक मित्रों, हवे जोईए राशिना रहस्य कार्यक्रममा 12 राशिओना जातकोनो आजनो दिवस केवो रहेशे, तेमज दर्शक मित्रों आजे टिप्स ऑफ द डे मा वृषभ राशि वाला जातकोनी विशेष माहिती जोईशुं, जे छेल्ले सुधी मारी साथे बनी रहेजो। हवे जोईए राशि भविष्य, मेष राशि। दर्शक मित्रों, આજના દિવસે તમને ઘર અને બહાર માન સન્માનમાં વધારો થશે, પરિવારના સભ્યો પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, કાર્યક્ષેત્રમાં તમે કોઈ પણ સંકોચ વિના નિર્ણયો લઈ શકશો, તેમાં તમને 100% સફળતા મળશે, સુખના સાધનોમાં વધારો કરવા પાછળ ખર્ચ થશે, મોંઘી ચીજ વસ્તુઓ ખરીદવાથી ઘરનું બજેટ બગડી શકે છે, છતાં આર્થિક લાભના કારણે પરિસ્થિતિ સંભાળી શકશો, મહિલાઓ ઘરેલુ વ્યવસ્થાને સુધારવામાં વ્યસ્ત અને ચિંતિત રહેશે, વધુ કામ કરવાથી સ્વાસ્થ્ય ખરાબ થશે, આજે કોઈને બિનજરૂરી લોન આપવી પડી શકે તેમ છે, જેની વસૂલાત મુશ્કેલી ભરી રહેશે, વિચારીને નિર્ણય લેજો। હવે મિત્રો, રાશિ આવે છે વૃષભ। આજે તમને શાંતિ અને ધૈર્યની સાથે દિવસ પસાર કરવાની સલાહ આપવામાં આવે છે, ન તો આજે કેટલાક લોકો તમારી અવગણના કરશે, જેના કારણે દિવસભર કુદરતનો હવાલો રહેશે, ઘરમાં અને બહાર સમાન વાતાવરણ રહેશે। મિત્રો, લોકો તમારી વાત સાંભળશે પરંતુ એને ગંભીરતાથી લેશે નહીં, અને આર્થિક બાબતોમાં પણ વિલંબ કરશે। દર્શક મિત્રો, વેપાર ક્ષેત્રે ઉદાસીનતા રહેશે, અવિચારી રીતે કામ કરવાનું પરિણામ સમાન રહેશે, ઘરમાં અચાનક ખર્ચાઓ પર નિયંત્રણ રાખ્યા પછી પણ પૈસાની અછતના કારણે નાના નાના ખર્ચાઓ પણ મુશ્કેલીમાં વધારો કરશે, આરોગ્ય પ્રત્યે બેદરકારી નજીકના ભવિષ્યમાં ગંભીર સ્વરૂપ ધારણ ન કરે તેનો મિત્રો ધ્યાન રાખજો, પતિ પત્ની વચ્ચે વાતચીતના અભાવે ઘરવાળા પરેશાન થશે।
હવે રાશિ આવે છે મિથુન. મિત્રો, આજનો દિવસ તમારી અપેક્ષાઓ પર ખરો ઉતરશે. આજે તમને અચાનક લાભ થશે, તેમજ સામાજિક ક્ષેત્રે તરફથી ઉત્તમ સેવા માટે સન્માન પણ મળશે. કાર્યક્ષેત્રમાં પણ વર્ગ અને પરિવારના વડીલો તેમના પર નજર રાખશે. સામાજિક જીવન અમીરોની જેમ પસાર થશે. થોડો દેખાડો પણ કરવો પડશે. પૈસાનો વ્યય જરૂર કરતા વધુ થશે, છતાં ક્ષીણ નહીં થાય. વેપારીઓ આજે આંખ બંધ કરીને કોઈ પણ રોકાણ કરી શકે છે, તે નફાકારક રહેશે. મિત્રો, સંબંધીઓની સાથે આનંદની ક્ષણો વિતાવજો. સારા સમાચાર અને ભેટોની આપલે આજે થશે. પારિવારિક સ્થિતિ સંતોષજનક રહેશે. હવે રાશિ આવે છે કર્ક. મિત્રો, આજનો દિવસ તમારી અપેક્ષાઓ અનુસાર પસાર થશે. કેટલાક અણધાર્યા કામના કારણે પૂર્વ આયોજિત સમયપત્રકમાં ફેરફાર કરવો પડશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ શરૂઆતમાં થોડી સુસ્ત રહેશે, પરંતુ મધ્ય પછી તે પ્રગતિ પ્રાપ્ત કરશે. નાણાકીય લાભના કારણે તમને માનસિક શાંતિ મળશે, છતાં સમજદારી પૂર્વક રોકાણ કરજો. સરકારી કામ કરવા માટે પણ આજનો દિવસ શુભ છે. તમે તેને કોઈની મદદ વગર પૂર્ણ કરી શકશો. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતે દ્વિધા રહેશે. મહિલાઓ આજે સપનાની દુનિયામાં જીવશે અને ખર્ચા ક્યાં કરવા એનું વિચાર કરશે, જેના કારણે ઘરમાં થોડી અરાજકતા અશાંતિ જેવું વાતાવરણ રહી શકે છે. હવે રાશિ આવે છે સિંહ. મિત્રો, આજે તમારો મોટા ભાગનો સમય શુભ કાર્યમાં પસાર થશે. આજે આધ્યાત્મિકતામાં ખુલ્લો રસ લેશો અને દાનમાં પણ ખર્ચ કરશો, પરંતુ ઘરના ખર્ચ અંગે સંકુચિત વલણ બતાવવું ભારે પડી શકે છે. કામકાજમાં સામાન્ય ગતિ રહેશે. ધનલાભ વચ્ચે વચ્ચે થતો રહેશે, છતાં મનને સંતોષવામાં આજે મુશ્કેલી પડશે. મિત્રો, સ્ત્રી મિત્રોની સાથે નિકટતાનો અહેસાસ થશે, પરંતુ આવનારા સમયમાં નવી પરેશાનીઓ પણ ઊભી થશે. સાંજનો સમય કંટાળાજનક પરંતુ વધુ શાંતિપૂર્ણ રહેશે. પારિવારિક વાતાવરણ તમારા ખુશખુશાલ વર્તનથી તમને ઉત્સાહિત કરશે, પરંતુ આજે મહિલાઓ એક યા બીજા રીતે કારણે ખુશે રહેશે. હવે રાશિ આવે છે કન્યા. મિત્રો, આજનો દિવસ તમારા માટે અશુભ રહેશે. વ્યવસાય અને પારિવારિક સમસ્યાઓના કારણે શારીરિક અને માનસિક સ્થિતિ અસંતુલિત રહી શકે છે. મિત્રો, આજે કાર્યસ્થળ પર કોઈની મદદ વિના કામ કરવું મુશ્કેલ બનશે. આર્થિક કારણોને લીધે પણ કોઈ ખાસ વ્યક્તિને રાજી કરવું પડશે. તેમ છતાં ધાર્યું પરિણામ ન મળવાના કારણે મનમાં નકારાત્મક અને અનૈતિક કાર્ય કરવાની ભાવના ઊભી થશે. આર્થિક સ્થિતિમાં ક્રમશઃ પતન થવાના કારણે અંગત ખર્ચાઓ ભારે રહેશે, જેના કારણે વધારાની મુશ્કેલી ઊભી કરશે. પોતાની ઈચ્છા પૂરી ન થાય તે જાણીને મહિલાઓ કોઈ પણ કામ બગાડી શકે છે. હવે રાશિ આવે છે તુલા. દર્શક મિત્રો, આજે તમે જે પણ કામ કરશો શરૂઆતમાં થોડીક મૂંઝવણ રહેશે. તમે લીધેલું કામ અધ વચ્ચે છોડી દેવાનું મન બનાવી શકો છો, પરંતુ જો તમે ધ્યાન કેન્દ્રિત રાખશો તો તમને ચોક્કસ સફળતા મળશે. વ્યવસાયમાં નિર્ણયો લેવા માટે સંકોચ અનુભવશો, આજનો દિવસ તમારા હિતમાં છે. તમે નવા કામોમાં પણ રોકાણ કરી શકો છો, પરંતુ અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. થોડા દિવસ સુધી ચાલી રહેલા પારિવારિક વિવાદને ઉકેલવાથી માનસિક રાહત મળશે. સંબંધોમાં તિરાડ
પડી શકે છે. અવિવાહિતોને સામેના પક્ષોથી લગ્ન પ્રસ્તાવ આવશે, પરંતુ ઉતાવળ કરવી નહીં. સંપૂર્ણ તપાસ બાદ આગળ વધવું, નહીતર પરિણામ ખરાબ આવી શકે છે. સ્ત્રીઓનો સ્વભાવ ચંચલ રહેશે. હવે રાશિ આવે છે વૃશ્ચિક. મિત્રો, આજનો દિવસ અનાજના કાર્ય ક્ષેત્રમાં વધારો કરશે, ખર્ચમાં પણ બચત થશે, તો જરૂર મુજબ બીજા કાર્યો કરી શકશો. મિત્રો, આજે તમે વેપાર ક્ષેત્રે નવા પ્રયોગ કરશો, પરંતુ એના પરિણામો જલ્દી મળશે નહીં. દિવસના મધ્યાહ્ન સુધી આળસ અને સખત મહેનતનું મિશ્રણ આશાસ્પદ પરિણામ આપશે નહીં, પરંતુ મધ્યાહ્ન પછી ધંધામાં અચાનક વધારો થવાથી પૈસા આવવાનું શરૂ થશે, જે સાંજ સુધી ચાલુ રહેશે. જરૂર પડશે તો કોઈની મદદ પૂછ્યા વગર મળી જશે. આજે મહિલાઓ પોતાનું ડાપણ બતાવશે અને વિખરાયેલા સંબંધોને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. રાશિ આવે છે ધનુ. દર્શક મિત્રો, આજના દિવસે તમે જરૂર કરતા તમારું મન શંકાશીલ રાખશો, તેનું પરિણામ વિપરીત આવશે. દરેકને શંકાની નજરે જોવાથી વ્યવહારિકતા ઘટશે. તબિયત પણ અચાનક બગડી શકે છે. વાયુ વિકાર કે અન્ય પેટ સંબંધી ગેસ સંબંધી સમસ્યાઓથી છાતીમાં બળતરા થશે. નાણાકીય બાબતોમાં ઉતાવળથી નુકસાન કરી શકો છો. ધૈર્યથી કામ લેજો. કાર્યક્ષેત્રમાં સમજદારીથી કામ કરશો તો પણ ખાસ ફાયદો થશે નહીં, માત્ર ખાતરીપૂર્વક કામ કરશો તો લાભ થશે. સરકાર વિરોધી અનૈતિક કૃત્યો માન ગુમાવવાનું કારણ બની શકે છે. સાંજના સુમારે ધનલાભના યોગ બની રહ્યા છે. મહિલાઓના મનને સમજવું મુશ્કેલ બનશે. હવે રાશિ આવે છે મકર. આજનો દિવસ તમારા માટે અશાંતિ ભરેલો રહેશે. આજે તમે જે પણ કામ કરવાનું મન બનાવી લેશો તેમાં ચોક્કસ વિઘ્ન આવશે. નાણાકીય લેવડદેવડમાં સ્પષ્ટતાના અભાવે કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. પૂર્વ આયોજિત કામો જેમાંથી નફો અપેક્ષિત હતો તે પણ રદ અથવા અન્ય કારણોસર નુકસાન થશે. દિવસના મધ્યમાં વ્યવસાયિક અને ઘરેલુ કામમાં કોઈની મદદની જરૂર પડશે, જે અપેક્ષા મુજબ નહીં મળે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે પૈસા ઉધાર લેવા પડી શકે તેમ છે. મહિલાઓ આજે પારિવારિક વાતાવરણને લઈને વધુ ચિંતિત રહેશે. હવે રાશિ આવે છે કુંભ. દર્શક મિત્રો, આજનો દિવસ લાભદાયક રહેશે. સવારથી જ ધનલાભની સંભાવનાઓ રહેશે. તમારે તે પૂર્ણ થવા માટે બપોર સુધી રાહ જોવી પડશે. વેપારી વર્ગ આજે નિશ્ચિંતતાના સમયગાળામાંથી પસાર થશે, છતાં અચાનક લાભ થવાથી નાણાકીય સ્થિતિ સારી રહેશે. નવો ધંધો શરૂ કરવાનું હવે મુલતવી રાખવું વધુ સારું રહેશે. પરિવારના આંતરિક નિર્ણયો લેવામાં તમે અસ્વસ્થતા અનુભવશો. કેટલાક મહત્વપૂર્ણ કામ અંગે ક્ષણે ક્ષણે નિર્ણયો બદલાશે. આધ્યાત્મિકતામાં રસ રહેશે, પણ સમય આપી શકશો નહીં. મનમાં અલિપ્તતાની લાગણી પણ રહેશે. મન મોહ પ્રેમ લાગણી સભરથી પરેશાન રહેશે. મહિલાઓ દિલથી સહકાર આપશે, પણ પોતાની લાગણી દર્શાવશે નહીં. હવે રાશિ આવે છે મીન. ઘણા કામોમાં બેદરકારી દાખવ્યા પછી પણ આજનો દિવસ સંતોષજનક રહેશે. મિત્રો, દિવસની શરૂઆત આળસથી થશે. દિનચર્યાની તેના પર અસર પડશે. આજે તમામ કામ લગભગ મોડા શરૂ થશે. બપોર પછી સ્થિતિ સામાન્ય થવા લાગશે, છતાં પૈસાની પ્રાપ્તિ અપેક્ષા મુજબ રહેશે નહીં. મિત્રો, ધંધામાં મંદીના કારણે કાર્યક્ષેત્રમાં મન ઓછું લાગશે. પારિવારિક
વાતાવરણમાં ખુશી અને નારાજગીનું મિશ્રણ જોવા મળશે, તેમ છતાં સ્થિતિ સામાન્ય રહેશે. સાંજે તમે કોઈ પણ કાર્યમાં હાજર રહેશો, તમને સારું ભોજન અને વાહન સુખ મળશે. મહિલાઓ પોતાના મનમાં ગુપ્ત યુક્તિઓની રચના કરશે. દર્શક મિત્રો, રાશિના રહસ્ય કાર્યક્રમના સમાપનની સાથે હવે જોઈએ ટિપ્સ ઓફ ધ ડે. જી હા મિત્રો, આજે જાણીશું બ વ ઉ અક્ષર વાળા વૃષભ રાશિના જાતકોએ શું કરવું અને શું નહીં કરવું. મિત્રો, વૃષભ રાશિ વાળા વ્યક્તિઓએ મંદિરમાં ડેઈલી ઘીનો દીવો કરવો, દર શુક્રવારે સફેદ કપડાં પહેરવા અને શુક્રવારનું વ્રત કરવું, અને મોગરો યા જુહીનું અત્તર લગાડવું. સુખડનું અત્તર પણ લઈ શકો છો. જાન્યુઆરી મહિનામાં નવા બૂટ ચંપલ ભૂલે ચૂકે પણ ખરીદવા નહીં. કોઈ પણ પરિસ્થિતિઓમાં કોઈને માટે ખોટી સાક્ષીઓ આપવી નહીં, કોર્ટમાં પણ સાક્ષી આપવી નહીં, અને કોઈની સાથે પણ દગો કરવો નહીં. વૃષભ રાશિના જાતકોએ પોતાના ઘરમાં યા વેપાર સ્થાનમાં મની પ્લાન્ટની વેલ અવશ્ય લગાવવી, એ તમારા માટે ફાયદાકારક રહેશે. મિત્રો, આપના માટે અત્યારની ઘડીમાં એટલે કે ગોચરમાં મકરનો નવમો શનિ 9 માર્ચ 2023 સુધી તમારા માટે ભાગ્યોદય કારક છે. નોકરી ધંધામાં પ્રગતિકારક તેમજ શત્રુપય વિજય અપાવશે. મિત્રો, સફેદ વસ્તુ સાથે તમારું લેનદેન સારું છે. મોજ શોખ, સ્ત્રી સૌંદર્યની ચીજ વસ્તુઓ વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ કરાવશે. તમારી રાશિથી 12મો રાહુ અત્યારે ચાલે છે, માટે મિત્રો થોડીક સાવધાની વાહન વ્યવહારથી વાહન ચલાવવાથી રાખવી, વાહન વ્યવહારથી સાચવવું, એમાં એક્સિડેન્ટ ઓપરેશન વગેરે થઈ શકે છે. તેની શાંતિ માટે તમારે મોર, માછલી, સમડી, કૂતરાને ખવડાવવાથી તથા શિવ મંદિર જઈ દર બુધવારે લીલોતરોમાંના પાણીથી ભગવાન શિવની ઉપર અભિષેક કરવાથી તમને રાહત થશે અને આવનાર મુશ્કેલીમાં પણ થોડી રાહત મળશે. ધન્યવાદ મિત્રો. આવતીકાલે જાણીશું મિથુન રાશિ માટે. દર્શક મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું રાશિના રહસ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શ્રી ગુરુદેવ દત્ત.